અને હવે આગળ વધીએ વરસાદી સમાચારો પર. તો બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. થરાદમાં બે કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડ્યો છે. નારાદેવી મંદિરથી માર્કેટયાર્ડ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થયા છે. વાવ થરાદ સુઈગામમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થરાદના ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા. બનાસકાંઠાથી અમારી સાથે સંવાદદાતા કિશોર અહીંયા જોડાયા છે. કિશોર, જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, હાલ કેવા પ્રકારનો માહોલ છે અને વરસાદ અત્યાર સુધીમાં કેટલો વરસ્યો છે? ચોક્કસથી, વહેલી સવારથી જ વરસાદ બનાસકાંઠામાં વરસી રહ્યો છે. સવારે 6 થી લઈને 10 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ થરાદમાં વરસ્યો છે. થરાદમાં વરસાદ વરસતાની સાથે જ હાઈવે વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે, ત્યારે સુઈગામમાં પણ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. નડાબેટમાં પણ પાણી ભરાતા અત્યારે અત્ર સૌરત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની પાલનપુરની જો વાત કરવામાં આવે, તમે જે વ્યક્તિને કહો, જે રીતે અહીંયા વાત કરી, ખાસ કરીને બનાસકાંઠામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તો બનાસકાંઠામાં વરસાદ બાદ ખેતરોમાં જે રીતના પાણી ભરાયા છે એના દ્રશ્યો સામે આવ્યા છે. દિયોદર ડીસાના ગ્રામ્ય પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે. સારો વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું. ખેડૂતોએ મગફળી, જુવાર સહિતના પાકોનું વાવેતર કર્યું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી અને જેને લઈને બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાતથી જ સાવધરીક વરસાદ વરસી રહ્યો છે. ભાબર, દિયોદર, સુઈગામ અને પાંથાવાડા બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. અત્યારે આ દ્રશ્યો હું તમને બતાવીશ. આ ડીસા તાલુકાના કંસારી પાસેના આ દ્રશ્યો છે. ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જે ખેતરો છે એ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે. અત્યારે આપણી સાથે ખેડૂત પણ છે, તેમની જોડે પણ આપણે વાત કરીશું. શું કહેવું થાય છે તેમનું? અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને લઈને ખેતીના પાકને નવજીવન મળ્યું છે, શું કહેશો? વાવેતર બાદ આજે સારો વરસાદ છે. વાવેતર બાદ આજે વરસાદ સારો હોવાથી ખેડૂતોમાં ખૂબ ખુશીની લાગણી ભરાઈ છે અને આવો વરસાદ ચાલુ રહે તો કે જે પાણીના તળ ઊંડા ગયા છે, અત્યારે 1000 ફૂટ છે પાણી, એમાં આવો વરસાદ વધારે થાય તો પાણીના તળ ઊંચા આવવાની શક્યતાઓ વધારે છે. તેથી ખૂબ ખુશી અને લાગણીઓ વરસાદથી બંધાયેલી છે. કયા કયા પાકોને નવજીવન મળશે? અત્યારે મગફળીના પાકોને સારું એવું લાભ થશે. બાજરીના પાકોમાં જે બળતી હતી બાજરી, એના માટે અત્યારે સારું લાગે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર જે વાવેતર થયું હતું તેના પછી આજે જે સારો એવો વરસાદ થયો છે, વરસાદ સારું થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના બાબરની અંદર 4.5 ઇંચ, જ્યારે દિયોદરની અંદર 2.5 ઇંચ અને સુઈગામની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 2 કલાકની વાત કરીએ તો પાલનપુરમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુરના અનેક વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે. પાલનપુર સહિત સમગ્ર જિલ્લાની અંદર વરસાદ વહેલી સવારથી જ શરૂ છે, તેને લઈને લોકોમાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક.